બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં એસટી બસની સુવિધા ન હોવાના કારણે સ્કૂલના બાળકો 5-5 કિલોમીટર ચાલવા મજબૂર બન્યા, જેમાં જાણવા મળતી માહિતી મુજબ દાતા તાલુકાના અંબાજી હેડો રૂટની બસ એક વર્ષ અગાઉ ચાલુ હતી, પરંતુ બસ અચાનક છેલ્લા એક વર્ષથી ડેપો મેનેજર દ્વારા બંધ કરી દેવામાં આવતા સ્કૂલના વિદ્યાર્થીઓ ભણવા માટે ચાલીને શાળા જવા મજબૂર બન્યા હતા. ત્યારે દાતાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોને ભણવું તો છે, પણ કોઈ સરકારી વાહન ન હોવાના કારણે બાળકો ભણી નથી શકતા. ત્યારે એક તરફ સરકાર કહી રહી છે કે બેટી ભણાવો, ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત, તેવા અનેક સવાલો ઉદ્ભવ્યા છે. ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે બસ ચાલુ કરવા અંબાજી ડેપો મેનેજરને લેટર પેડ અને પાસ માગ્યા હતા, તે અમે આપ્યા છે. તેમ છતાં આજ દિન સુધી બસ ચાલુ નથી કરાઈ. વધુમાં ગામ લોકોનું કહેવું એવું પણ છે કે જ્યાં બસની જરૂર નથી ત્યાં બસ પડી રહે છે, પણ જ્યાં જરૂર છે ત્યાં નથી આવતી. ત્યારે અમારા ગામમાં વહેલી તકે એસટી બસ ચાલુ થાય તો ગામના વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે. એટલા માટે બસની જરૂર ખાસ જરૂર છે, બરાબર. એટલે સરકારને મેં જાણ કરી, બસ કોઈ આપતી નથી. મેં 5 વાગે આવે, સવારે 6 વાગે આવે, એટલે વહેલી નીકળી જાય. છોકરો તો રહી જાય, જીબોમાં 10 રૂપિયા જવાનું, 10 રૂપિયા આવવાનું, 20 રૂપિયા ભાડું થાય. નાનો બાળકોને તો 10 લઈ, મોટોના 20 લઈ, કેવી રીતે અમારું ગુંદર ચલાવવાનું? એમ તો અમે મજૂરી કરીને તો પેટ પૂજા કરતા હો, કોઈ સરકાર કોઈ જોડતું નથી. એટલે આટલે અમારે મર મંદી વિનંતી છે કે અમે 10 થી 10:30 ના ગાળામાં બસ ચાલે. મારું નામ સોલંકી દિયાભાઈ કેસાભાઈ ગોમેડો. છેલ્લા 1-1.5 વર્ષથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં, એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરોની સમસ્યાને વાચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં આવે. કેટલા સમયથી બસ બંધ છે અને શું તકલીફ? બસ બંધ થવાથી શું તકલીફો પડે છે તમને? તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે 5-7 કિલોમીટરથી, છોકરાઓ સાયકલ ઉપર 2 થી 3 બેસીને જતા હોય છે, રિક્ષાનું ભાડું 10 રૂપિયા ઘરથી મળતું નહીં, અમુક ટાઈમે છોકરો ભણવા જઈ શકતો નહીં, એવી બધી અનેક સમસ્યાઓ પડે છે. બસ ચાલુ કરવા માટે કોઈને જાણ કરી તમે? બસ ચાલુ કરવા માટે અમે ડેપો મેનેજરને 1 થી 2 વખત રજૂઆત કરી હતી. ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મોકલ્યા હતા કે સ્કૂલનું લેટર પેડ લાભ, છોકરાના પાસ લાભ, એ બધી નકલો આપી, છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું. હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં.